વડોદરા જિલ્લાના શિનોડ તાલુકાના સાંધલી ગામ ખાતે ગત 9 ડિસેમ્બરના રોજ પરવાનગી વગર ખેડૂત સંમેલન અને જાહેરસભા યોજવા બદલ જાહેરનામાના ભંગ બદલ નોંધાયેલ ફરિયાદના પગલે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે શિનોડ પોલીસ મથકે હાજર થઈ જામીન મેળવ્યા હતા. પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ શિનોડ પોલીસ મથકે હાજર થયો હોવાની જાણ થતા જ જિલ્લાના પાટીદાર સમાજના અનેક કાર્યકર્તાઓ તેમને મળવા માટે શિનોડ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. જે ચૂંટણી પહેલાં જાહેરનામાના ભંગને સાંધલી ગામની અંદર જે સભા થઈ તેની ફરિયાદ કરવામાં આવી છે અને કારણોસર જે કાનૂની પ્રક્રિયા છે પૂરી કરવા આવ્યા છે. ચૂંટણી પછી લગભગ 12-13 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદો અલગ અલગ વિસ્તારની અંદર કરેલી છે. એ કાનૂની પ્રક્રિયા પૂરી કરવી એ મારી જવાબદારી છે, પણ જે રીતે મામલતદાર અથવા કલેક્ટરે ખોટી ફરિયાદો કરીને હેરાન પરેશાન કરવાના કામ કર્યા છે એના માટે લોકોને બેસ્ટ ઓફ લગતું. 9/12/2017 રોજ સાદલી મુકામ ખાતે પાસના કન્વીનર જિગ્નેશભાઈ બાલુભાઈ પટેલ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલ અને પોલીસ તથા કલેક્ટર પાસે સદર સંમેલન યોજવા માટે મંજૂરી માંગવા આવેલ, પોલીસ તથા કલેક્ટર સાહેબ તરફથી સદર સભાને મંજૂરી મળેલ ન હોવા છતાં જિગ્નેશભાઈ પટેલ દ્વારા હાર્દિકભાઈ પટેલ પાસના મુખ્ય કન્વીનરને સદર સભામાં બોલાવી તેઓ દ્વારા રાજકીય સભા કરવામાં આવેલ અને તે બાબતે પોલીસ સ્ટેશન શિનોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ, જે અંતર્ગત આજરોજ હાર્દિકભાઈ પટેલને તેઓ હાજર થવા આવતા ધરપકડ કરી